아재 ત્રીજા દિવસે પણ હું મારું વક્તવ્ય એ જ વિષય ઉપર આગળ લઈ જાઉં છું. મારી બાની મૃત્યુની ક્ષણો, પૃથ્વી ઉપર એમનું આ શરીર અંતિમ ક્ષણોમાંથી પસાર થઈ રહ્યું છે અને હું પ્રતિક્ષણ પરમોત્સવ પરમાનંદ અનુભવી રહ્યો છું. પ્રતિક્ષણ હું એને મારામાં સમાતી અનુભવી રહ્યો છું, જોઈ રહ્યો છું. હું મારી બાની કેટલીક લાક્ષણિકતાઓ તમને કહીશ, ગમે એવી છે. એના સ્વભાવમાં મેં સદાય પસંદગી રહીતતા જોઈ, ચોઇસલેસનેસ. સદાય જ્યારે અમે બે રહેતા ને, મને એમ થાય હું મારી માં માટે મારી માના કપડાઓ, જેમ કે સાડી છે, ચણિયો છે, બ્લાઉઝ છે, એ લેવા માટે હું જાઉં, એના કપડાં લેવા, સીવડાવવા માટે. કે તો છે ને, જે દુકાનવાળો હોય ને, એ મને પૂછે, એને એ કે કેમ બેન નથી આવ્યા, એટલે એને એમ થાય કે હું મારી મિસિસ માટે લેવા આવ્યો છું. હું કાંઈ સ્પષ્ટતા ન કરું, હું એને એમ કહું કે એ શરમાળ છે. એ કે હે, એના કપડામાં શું શરમાળ, એ શરમાળ છે એટલે એ નથી આવ્યા, ખરેખર હું મારી બા માટે લેવા જાઉં. પછી હું જે લઈ આવું ને એ પહેરી લે. મારી બહેનો છે ને, ઘણીવાર મારી બાને વટે કે તું કાંઈક જોત ખરી, બ્લાઉઝનું મેચિંગ, સાડીનું મેચિંગ. એને મારા જેવો જ સ્વભાવ, કે કપડું આવ્યું નથી કે પહેર્યું નથી. આ લોકો એને કે તું ફોલ નાખવા દે સાડીમાં, એવી કાંઈ રાહ ન જોઈ, જેવી નવી સાડી આવે એટલે પહેરી લે. લાલ પીળા રંગની સાડી હોય ને, કાળા રંગનું બ્લાઉઝ, એવું કાંઈ પણ પહેરી લે, એની સાથે કોઈ લેવા દેવાની. મને ઘણીવાર એમ થાય કે એને કેમ એમ ન થાય કે ચલો હું આ રંગની સાડી પહેરું, કે આ જ રંગ મને જોઈએ. મેં ક્યારેય ન જોયું એની કપડાની પસંદગી, ન જોઈ. એવી જ રીતે ચંપલ, મને ચંપલની ખરીદીમાં જે હું ખરીદીને લાવું એ તરત પહેરી લે, બસ સારી ખરાબ હું ક્યારેય ન જોવે. પછી એકવાર મને એમ થયું કે ના ના, એવું નહીં, મારી માને હું લઈ જાઉં. આ મોટા સ્ટોર હોય છે એ સમયના, જે બાટાના ને મોટા મોટા શોરૂમ હોય, તો મને એમ થયું ના ના, હું મારી બાને લઈ જ જાઉં. તો એકવાર હું ગાંધીનગરથી અમદાવાદ એને લઈ ગયો શોરૂમમાં, કે ચાલો એ એની રીતે કઈ ચંપલ પસંદ કરે છે, મને જોવાની જોવા દો કે એ શું પસંદ કરે. પેલા ચંપલવાળાએ આવીને પહેલી ચંપલ રાખી, એને સીધી પહેરી જ લીધી. મેં કીધું તારે બીજી જોવી નથી કે ના, બસ બેટા આ જ બરાબર છે. એ જ રીતે મેં ના સ્વભાવમાં સદાય નીડરતા જોઈ, ખૂબ જ નીડર સ્વભાવ એનો. અમે જે ગામડામાં હતા, એ ગામડામાં હું તમને પછી પણ આ વાત કરીશ, પણ અત્યારે બાના સંબંધિત, મૃત્યુ સંબંધિત મારે કેટલું કહેવું જરૂરી છે. પણ આજે કેટલોક આનો ભાગ છે સ્કૂલ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ સાથે જોડાય છે. એ જે અમારો બંગલો હતો, એવો હતો કે ખરેખર મારા પિતાજીના મિત્ર હતા. એ સમયે રોમન ટાઈપનો બંગલો હતો આખો, એમાં કાસ્ટ કલા હતી, બહુ જ સુંદર, અતિ સુંદર બંગલો, કે જેમાં આખી કાસ્ટ કલા રોમન ટાઈપ હતી. ઉપર આખું છત બંગલાની જાતની હતી. પણ એ બંગલામાં એવું કે એ પોતે ન રહી શકે, એ જે જૈન કુટુંબ હતું એ રહી ન શકે. એ લોકો જો રહેવા માટે જાય તો બહુ ભૂતાવળનો અનુભવ થાય. ને એ મારા પિતાજીથી બહુ પરિચિત. મારા પિતાજી એવું કર્યું હતું કે એ એમનું બધું જ છોડીને, એમનો કેટલોક સ્વભાવ મારા જેવો હતો, તો મારા કાકાઓ સાથેના ઝઘડા હતા જમીનના, બહુ ઘણી બધી જમીન હતી મારા પિતાજીની, પણ એમણે રસ ન લીધો એમાં. એમણે બધું જ છોડી, પોતાની માને લઈ બધું જ છોડી અને કચ્છમાં આવીને વસ્યા. એ આવ્યા ત્યારે કે તમારી પાસે કાંઈ ન હતું, લોટો ને દોરી હતા સિવાય કાંઈ જ નહીં, જ્યારે હું ગામડામાં આવ્યો ત્યારે. અને એ જે એમના જૈન મિત્ર હતા, એને મારા પિતાજી ઉપર બહુ વિશ્વાસ, એટલે એમણે આખો બંગલો મારા પિતાજીને આપી દીધો. અને અમારા બધાનો જન્મ, 11-11 સંતાન અમે એ જ બંગલામાં જન્મ્યા. એના કેટલાક અનુભવો એવા છે, પછીથી હું આ ડિટેલમાં કહીશ, પણ એના કેટલાક અનુભવો એવા છે કે એ બંગલામાં કેટલોક સમય એવી વ્યક્તિઓ કે જે સેમાએ ન માને, ઈશ્વરમાં ન માને, ચમત્કારમાં ન માને, એવી વ્યક્તિઓએ પણ આ વાત કરી કે એ બંગલામાં અમુક સમય એવો રહેતો કે અતિ સુગંધ આવે, આખી જગ્યા ઉપર અતિ સુગંધ રહે થોડો સમય માટે, અને પછી એને નીકળી જાય સુગંધ. એટલે એમાં કાંઈ જ નથી, પવિત્ર આત્માઓ ની હેરફેર રહે એ જગ્યા ઉપર. ઇવન હું તમને મારો પણ એક અનુભવ કહીશ કે મારા રાત્રે એવું બનતું કે 3:30 થી 3:30 ના સમયમાં
કેટલોક વખત મારા નાનપણના દિવસોમાં એવું બને કે 3 થી 3:30 સમયમાં એક ધૂણાની સુગંધ શરૂ થાય, ધૂણાની, જે મારા પાછલા જન્મ સાથે જોડાયેલું છે. જે ધૂણામાંથી સુગંધ આવે ને, ઘણા વખત ધૂણો પ્રગટેલો હોય જંગલમાં ને જે સુગંધ આવે, એવી એક સુગંધ શરૂ થાય. આ સુગંધ સાથે છે ને હું જાગી જાઉં, એક ડરે શરૂ થાય. એ થોડી વાર રહે એ સુગંધ, અને પછી સુગંધ અલુપ્ત થઈ જાય. એટલે આ બંગલો છે ને આ રીતે બધા જ ડરે આ બંગલામાં રહેતા. આ બંગલાની અંદર મારી માં એક સમય એવો આવ્યો કે મારા પિતાજી એ જગ્યા છોડી દીધી, એ જતા રહ્યા જામનગર. મારા મોટાભાઈએ ત્યાં બોલાવી લીધા, ધીમે ધીમે આખું કુટુંબ જામનગર ખસેડી લીધું. તો એ સમયે મારી માં એક નોકર હતો, એ લગભગ એની ઉંમરે 15-20 વર્ષની વચ્ચે હશે, અને મારો ભાણી જ. અમે, અમારી બેની ઉંમર સાવ નાની, લગભગ અમે બાલ મંદિરમાં ભણતા હશું. તો અમે મારી બા સાથે એ બંગલામાં રહી, અને મારી બા આટલી જરાય ન ડરે કે આ બંગલામાં હું એકલી છું. એ સમય એવો કે જેમાં લૂંટારાઓની ચોરીનો એ પણ ભય એટલો જ ગામડામાં. અને એ ગામડું કે જ્યારે ત્યાં લાઇટ નહીં, ફાનસમાં અમે રહેતા, તો રાત્રે કાંઈ અવાજ થાય ને તો જે છોકરો રાખ્યો હતો ને મારી બાને બોલાવે કે માં અવાજ આવે છે કાંઈ. મારી માં ઊભી થઈને બહાર નીકળે, આટલી નીડર મેં એને જોઈ. અમે ગાંધીનગરમાં રહેતા, અમે 3 જણા, 2 ભાઈ ને માં. ઘણીવાર એવું થાય અમે અમદાવાદ ગયા હોઈએ કાંઈ ખરીદી કરવા માટે મોટા ભાઈને મળવા, ને અચાનક વરસાદ એવો શરૂ થઈ જાય કે અમે ગાંધીનગર પહોંચી જ ન શકીએ. રાત્રે બહુ મોડું થઈ જાય, અમે પહોંચી ન શકીએ. હવે મારી માં ત્યાં એકલી હોય, આ વરસાદમાં આખી રાત બરાબર પસાર કરી જાય. બીજે દિવસે અમે જઈને ફરિયાદ ન કરે કે તમે આવી રાત હતી, વરસાદની આટલી ભયંકર રાત તમે જતા રહ્યા હતા, આમ તમારે મારું તો જોવું જોઈએ. ક્યારે એણે આવી ડરની ફરિયાદ ન કરી કે ન એણે કોઈ ભૂત પ્રેતની વાત હોય. આ પ્રકારના જે બંગલાના ચમત્કાર હતા, હું એની પાછળ પાછળ પડી પડી પડીને અમુક સમય એની પાસેથી વાતો કઢાવું, જે હું પછી કહીશ તમને. પણ એણે કોઈ દિવસ કોઈ ચમત્કાર, ભૂત પ્રેતની વાત, અંધશ્રદ્ધાની વાત ક્યારે કોઈ મહત્વ ન આપ્યું, કે ક્યારેક કાંઈ થોપવાનો પ્રયત્ન ન કર્યો. આ મેં જોયું. એની નિડરતા એવી કે ભુજમાં અમે એક જગ્યાએ રહેતા, ઈસા શહેરની બહારની કોલોની એનું ઘર હતું, એની બહાર આખું વેરાન જંગલ. તો રાત્રે એવું થાય કે મારી બા, મારી બેન છે, બહાર વાસણ કરતી હોય ઘણીવાર, અને બા બેઠી હોય એમને ખુરશી ઉપર, અને મારી બેન છે ને બૂમ પાડે કે માં સેવડો આવ્યો. સેવડો હોય ને પેલા કાંટા કાંટાવાળો, એ સેવડા બહુ હતા એ જગ્યાએ. તો અચાનક રાત્રે સેવડો નીકળે. મારી માની ઉંમર ત્યારે 80 વર્ષની હશે, 85 વર્ષની ઉંમર હશે. એ ચશ્મા આમામ કરતી ઊભી થાય, હાથમાં લાકડી લઈ કે ક્યાં છે સેવડો. મારી બેન ડરીને ભાગે અને આ લાકડી લઈને સેવડાની સામે જાય. સેવડો આમ હોય ને આમ ફરતી હોય, હું જોઉં એમ, પણ ડરે નહીં કે હલો સેવડો. હું ગામડામાં તો ને નાગ નીકળે ને બધા ડરે, એ કે જો શું છો છોકરાઓને, કે મારી નાખો નાગને, કે આ કોઈને વળગી જશે, ગાય છે બાજુમાં વળગી જશે. એટલે બીજા ડરે કે કોઈ નાગને મરાય, કે આવું કહેવાય? આ ખુલે આમ કે બધાની વચમાં, ગામની વચમાં બોલે કે મારી નાખો કોઈ છોકરા બોકરાને, વળગી જશે કે એને દૂર ફેંકી દો. પછી મેં એને હંમેશા વિધાયાત્મક જોઈ. કોઈ પણ વાત હોય એ હંમેશા તૈયાર જ હોય. અને તૈયાર એટલે હું તમને એ રીતે હું એક ઉદાહરણ આપું છું કે કેવી તૈયારી હશે. 80 વર્ષે મારી પાસે ત્યારે એક હીરો હોન્ડા હતો. તો મારી માને ખાલી પૂછું, એટલે એના સ્વભાવ પ્રમાણે હું એને ખાલી વાત કરું એની સાથે કે ભાઈ તને હોન્ડા ચલાવતા આવડે? 82 વર્ષ રહ્યો, તમે જોજો જવાબ શું આપે. ખબર એ કે હા તું શીખડાવતા આવડે. એટલે એટલી વિધાત્મક કે કાંઈ પણ શીખવામાં સમજવામાં જરા એમ ન બતાવે કે મારાથી આ નહીં થાય, હું આ નહીં કરી શકું. તૈયાર જ હોય કે હું કરી શકીશ. મેં તમને આગળ કીધું કે અમુક ઉંમર પછી અમારો એવો સંબંધ થઈ ગયો કે જાણે હું એની માં હું ને એ મારો દીકરો હોય. તો હું એને મોટી ઉંમરે મારા ખોડામાં બેસાડું ને રમાડું એને. પછી હું એને કહું ચકામકા ચૂંચું એવા નામ આપું. તો હું જ્યારે ધાર્મિક પુસ્તકો મારા બહાર પડે ને એનું એનું ફોટો આવે ને તો એનું નામ ન લખું, હું લખું છું માં ચકામકા ચું છું, એવી જાતનું નામ લખું ચોપડીના. તમે જૂના ફોટા જોશો ને કોઈ પણ ધાર્મિક પુસ્તકમાં એમાં લખેલું હશે માં ચકામકા ચું છું. પછી એને ખોડામાં બેસાડે ને એને રમાડું. પછી એને એમ કહું કે માં તું મને જલ્લાય ગમતી નથી. આમ બાજુમાં બેઠી તો એનું મોઢું ફેરવી લે. હું કહું તને કહું છું તું મને નથી ગમતી. તો સાંભળે નહીં, જાણે આ મારું સાંભળ્યું ન સાંભળ્યું કરતી હોય, પાછું મોઢું ફેરવી લે.
હું તને કહું છું કે તું મને નથી ગમતી, હા બહુ સારું, હું તને ગમવી જોઈએ, હું તારી માં છું, એમ કે મને પછી મેં એનું હર હંમેશ જોયું કે એની સગવડતાઓ એવી રીતે સચવાય કે સમજી લો કે જ્યારે એને મેડિકલી ડૉક્ટરની જરૂર છે, અંગત કોઈ ડૉક્ટર એને સારવાર કરતા હોય, કરવાની જરૂર છે, કુદરતી એવું ગોઠવાઈ જાય કે હું ભૂજ હતો તો આ પરેશભાઈ છે, ડૉક્ટર પરેશ, કે જે મને ગુરુ તરીકે માને, તો એ એકદમ, અને ત્યારે છે ને આમ જરૂરે ખરી એક ડૉક્ટરની, અને એટલે મારી માને કાંઈ પણ તબિયત, જેમ કે હું એમ કહું કે પરેશભાઈ તમે બીપી તો લઈ દો ને મારી બાને, એટલે પરેશભાઈ એવા ને મારી માએ એવી, પરેશભાઈ આનું આખું સિન્સિયરલી ચેકિંગ કરે બિચારીને, એનો એને જરા એવો કાંઈ રસ નહીં તો એ ચેકિંગ કરે કે હાલો હું કહું છું, એટલે મારી બાનું બધું ચેકિંગ કરે કે એનું પેટ દુખતું હોય, એને કાંઈ દવા આપે, એની હાજરીમાં જ મને એમ કે પરેશ વેસજ જેવો ડૉક્ટર છે એને શું ખબર પડે, પરેશભાઈ એવા એ કે બોલો તો બા શું બોલે, ફરીથી કહો એ કે કાંઈ નહીં બેટા, મને કે આને શું ખબર પડે સાવ ન હોય, પછી એને પશુ પંખી ઉપર બહુ પ્રેમ, અને ખાસ કરીને એને બિલાડી બહુ જ ગમે, અતિ પ્રિય. મેં તમને આગળ કહ્યું કે જ્યારે મારા મોટાભાઈનું અવસાન થઈ ગયું ત્યારે એને હતાશા નિરાશામાંથી બહાર કાઢવા માટે મેં બિલાડીનો ઉપયોગ કર્યો હતો, અને અમે જ્યાં રહેતા બા હોય એટલે બિલાડી આવતી જ હોય, અને બહુ જ પ્રેમ કરે બિલાડી. પછી એકવાર એવું બન્યું, હું અમે ઘરમાં રહેતો હતા ને, બહુ એક બિલાડી છે બા સાથે, એટલે આમ તો બધી જ બિલાડીઓ એના ખોડામાં બેઠી હોય, એના પલંગ ઉપર બેઠી હોય અને આજુબાજુ રમતી હોય, એક બિલાડો એને બહુ જ ગમે, અતિ પ્રિય એમ, બિલાડાને બા બહુ ગમે ને બા ને બિલાડો. એકવાર શું કર્યું તમને દાખલો આપ, કે બે પલંગ અમે ગોઠવ્યા હતા, બિલાડો પલંગની નીચે સૂતો હતો, મારી માં આખી એને રમાડવા માટે પલંગની અંદર ઘૂસી, આખી ઊંધી સૂઈને બિલાડીથી રમે, આખી ઊંધી સૂઈ. હવે એ સમય દરમિયાન જે અમારી જ્ઞાતિના આમ એટલે બાને પણ ઓળખે, ને પાછા એ મારી પાસે, હું ત્યારે ટ્યુશન કરાવતો એટલે એના છોકરાના ટ્યુશન માટે મને મળવા આવ્યા, ને ક્યાંક જ્ઞાતિના પ્રમુખ હાથ, એ મને કે બા, મેં કીધું આય રે, એ જોવે કે આ શું કરે, કારણ કે એના બે પગ બહાર દેખાય, આખી ઊંધી સૂતી છે ને અંદર બિલાડું રમાય, મને કે આમ જો તમે, કારણ કે હીરેને તો બા, એટલે મારા પિતાજી સાથેના સંબંધ, કે એ સમયે મારા પિતાજી ડૉક્ટર, ગામના સરપંચ, એમનું બહુ જ્ઞાતિમાં નામ, એ સમયે એ લોકોના બધા સંબંધ, બા એ જોયે તો આવી રીતે, એટલે આટલી હદે કોમેડી. ગઈકાલે મેં મારા ભાઈ બેન એક માર્ગદર્શન માગ્યું કે હવે આગળ અમારે આના શરીર માટે કેવી રીતે કરવું, શું કરવું, એના માટેનું ભાઈ બેને માર્ગદર્શન માગ્યું, એ પણ હું તમને કહી દઉં કે અંતિમ સમય કેવી જાતનો હોવો જોઈએ. તો મેં એ લોકોને આ પ્રકારની વાત કરી કે હવે અત્યારે શું છે કે ગ્લુકોઝના બાટલા, જે મારી બેન નર્સ જ હતી એટલે એને ગ્લુકોઝના બાટલા ચડાવવા માટે ડૉક્ટરે કહ્યું છે કે હજી ચાલુ રાખો તમે ગ્લુકોઝના બાટલા. તો એ લોકો મને પૂછાવ્યું કે હવે ગ્લુકોઝના બાટલા ચાલુ રાખીએ કે બંધ કરીએ, એટલે મેં કીધું જ્યાં સુધી તમે કરી શકો છો, બેન છે એ પોતે જ કરી શકે છે, ત્યાં સુધી તમે ચાલુ રાખો, ડૉક્ટરને બોલાવવાની હવે જરૂર નથી, કાંઈ પણ બને કોઈ પણ ઘટના ડૉક્ટરને બોલાવવાના નથી. મેં એ જાતનું માર્ગદર્શન આપ્યું કે સમજી લો અત્યારે એ બે ભાઈ બેન અને માં જ, તો મેં એવું માર્ગદર્શન આપ્યું કે તમને ખ્યાલ આવે કે માનું શરીર હવે જઈ રહ્યું છે, આંચકી આવે છે કે હવે જીવ નીકળવાની તૈયારીમાં છે, આ જાતનું તમને લાગે, તમારે કોઈ હાઈવોલ કરવાની જરૂર નથી. તમે જે ભાઈ બહેનને ખ્યાલ આવે, તમે બે જણ ત્યાં હો કે એક જણ ત્યાં હો, તમે એક હાથ માના, આ દરેક માટેનું માર્ગદર્શન છે. એક હાથ શક્ય હોય તો તમે એના કપાળ ઉપર રાખો, સહસ્ત્રાર ચક્ર ઉપરનો ભાગ તમે કપાળ ઉપર રાખો, માથા ઉપર રાખો, હાથમાં હાથ લઈ લો અથવા પેટ ઉપર રાખો બીજો હાથ, આ રીત સમજો. એક હાથ છે કાં તો હાથમાં હાથ રાખી દો, તમે એનો કોઈ પણ એક હાથ લઈને હાથમાં હાથ રાખી દો. એક હાથ છે જે છૂટતો જીવ છે એના કાં તો કપાળ ઉપર રાખો અથવા એનું પેટ હોય તો પેટ ઉપર હાથ રાખો. આ એની રીત છે અંતિમ સમયની. અને કોઈ બૂમબરાડા ન કરો છેલ્લે,
એ જતો રહ્યો જીવ આ ગયા. આપણે શું કરે છે, મેં જોયું કે જ્યારે માણસ અંતિમ સમય છૂટે જ તરત જ રગવાટ શરૂ થઈ જાય, તરત જ દોડાદોડી શરૂ થાય, એ આને બોલાવો અને બોલાવો, ગયામાં આમ રોકકડ શરૂ થાય. એટલે જે લોકો ધ્યાનથી પરિચિત છે, જેમ કે મારા બંને ભાઈ બહેન છે, એ ધ્યાન ભક્તિવાળા છે, તો એ લોકો માટે આ સહજ છે. મેં એમને કીધું, સહજ રોવું આવે તો રોવો, તમે આવે તો રોવો, ના આવે તો કાંઈ નહીં. તમે બેઠા રહ્યો 30 મિનિટ, 15 થી 30 મિનિટ એ જગ્યા ઉપર રહ્યો જ્યાં જીવ છૂટ્યો, એના તરંગ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, આત્માના તરંગ છે. શરીર ત્યારે જ્યારે છૂટે છે, આત્મા છોડી દે છે શરીર સંપૂર્ણ, બધા ચક્રો બંધ થઈ જાય છે. આપણે આગળ જોશું એની સંપૂર્ણ પ્રક્રિયા, બધા ચક્ર બંધ થઈ ગયા તો એની વિદ્યુત છે, સૂક્ષ્મ વિદ્યુત વાતાવરણમાં. તમારું ભાવાત્મક શરીર, જેમ કે માં છે તો પુત્ર સાથે, બેન સાથે, પુત્રી સાથે જોડાયેલું છે શરીર, તો આખી વિદ્યુત છે એ ઇન્ટર એક્સચેન્જ થશે, ભાવાત્મક વિદ્યુત ત્યાં સમાશે આખી વિદ્યુત પુત્રમાં, પુત્રીમાં. તો આ સમય જો તમે રઘવાટ માર્યો, દોડાદોડ માર્યો, તો આ ચૂકી જાઓ તમે. એમણે આટલો સમય સેવા કરી છે. તમે આખો, જે મેં આગળ વાત કરી કે તમે આશીર્વાદ, તો આશીર્વાદના રીતસરના તરંગ વિધાયાત્મક જે ભાવ હોય ને, આજે આપણું કોઈ કાંઈ પણ કરે નાનું સરખું, કેવો થેન્ક્સ આવે છે અંદરથી. આમ કેણે મારા માટે કાંઈ પણ એક નાની વસ્તુ આપે તો આપણી અંદરથી, ભલે આપણે શબ્દ ન વાપરીએ તો આપણે રાજી તો થઈ જ. પ્રસન્નતા, પ્રસન્નતા આત્માનું લક્ષણ, વિસ્તાર, પ્રસન્નતા મીન્સ. તો એ સમય પોતાના કોઈ પણ માં છે, પોતાના પુત્ર માટે, પુત્રી માટે હંમેશા વિધાયાત્મક જ હોય. તો એ સમયે મારું માર્ગદર્શન એવું છે લોકોને કે લોકો ત્યાં જ રહે, છોડે નહીં એ જગ્યા. 30 મિનિટ પછી બરાબર છે કે શરીરને સ્નાન કરાવે, સગાવાલાઓને જાણ કરે, એ લોકો આવે, બાકીની વિધિઓ જે લૌકિક વિધિઓ છે એના ઉપર ધ્યાન આપે. પણ આ સમયે જે લોકો જાળવી શકે, સમજી શકે, તો જે વાતાવરણ છે કે જ્યાં જીવ છૂટે છે, એ સમયે બિનજરૂરી શોર બકોર યોગ્ય નથી. સહજ સહજ આવે, તમે મોટેથી પોક મૂકીને રોયા સહજ થે તો એ મદદરૂપ છે. પણ જો સહજ નથી, તમે સંસારના ભયથી રોયા કે આજે મરી ગયા ને હું નહીં રોઉં તો આને શું લાગશો, એ ગણતરીઓની હું વાત નથી કરતો. હું ધર્મ, ધર્મ એટલે સત્ય, સત્ય સાથે સંબંધિત જે મેં અનુભવ્યું છે, જોયું છે, એ વાત હું તમને કરું છું કે ત્યારે ખૂબ જ શાંતિ રહેવી જોઈએ એ શરીરની આસપાસ. અને જે માનું મેં વર્ણન કર્યું, તમે સમજી શકશો કે આ જીવ કેવો હશે. મારી માં છે એટલે નહીં, પણ આપણે સ્વતંત્ર રીતે જોઈએ એક વ્યક્તિ તરીકે, તો પણ બહુ ઉચ્ચ કોટીનો જીવ. એટલે આવો જ્યારે છૂટતો હોય જીવ, ત્યારે એના માટે કોઈ રોકકડ બિનજરૂરી કરવાની ઔપચારિકતા, એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે લૌકિક પ્રક્રિયાઓ છે એ 30 મિનિટ પછી શરૂ થવી જોઈએ, મારી રીતે 30 થી 45 મિનિટ પછી, કે જેમાં સ્નાન આવે, કપડાં બદલાવાના હોય તો કપડાં બદલાવાના આવે, એ પ્રક્રિયાઓ બધી પછી શરૂ થાય. પછી સાંજે મારો બેનનો એવી જાતનો મેસેજ આવે કે એ લોકો એવું નક્કી કરે કે આપણે એમ કરીએ તો છેલ્લી ક્ષણો બાની છે, આપણે બાનનું શરીર છે એ મારી પાસે જ લઈ આવે તો અહીંયા. તો જો એનું પણ આખું વિજ્ઞાન સમજાવું કે હવે એ સ્થિતિ નથી માની, કે ધારો કે સમજી લો એ લોકો રસ, એટલું બધું અંતર છે કચ્છથી અહીંયાનું, કે એ લોકો ગાડીમાં બેસાડીને ગમે એટલી સગવડતાવાળી ગાડી છે અને અહીંયા લાવે છે, તો રસ્તામાં એ જીવ છૂટી શકે. અને બીજું શું થાય, જે જગ્યા ઉપર આજે સેટલ થયું છે શરીર, શરીરના તરંગ, એટલે સીધું તમે નવી જગ્યામાં છેલ્લે લઈ જાઓ તો એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. એક અશાંત વાતાવરણ થઈ જાય, સમજો તમે. કારણ કે જે લોકો લઈ આવે છે એ બધા નવી જગ્યામાં આવે છે, નવી જગ્યામાં આવશે એટલે એક ઔપચારિક મન શરૂ થાય, કારણ કે તમારું નવું સેટલમેન્ટમાં તમે આવ્યા. તો જે તમે જ્યાં રહ્યો જ છો અને જે મન છે અથવા ત્યાંના તરંગો છે જેનાથી તમે સેટલ છે, આખું સમજાય છે ને, શરીર છે, મન છે, તમારું આત્મિક તરંગો છે એ જ્યાં સેટલ થયેલા છે, એટલે તમે છેલ્લે ઉખેડો તો એક અશાંતિ સર્જશે, એક ઉત્પાત સર્જશે, કે છેલ્લે શાંતિમય હોવું જોઈએ વાતાવરણ. એટલે મારું માર્ગદર્શન એવું છે કે છેલ્લે આવું ન કરાય, જે જગ્યા ઉપર જ શરીર છૂટી રહ્યું છે એ જગ્યાએ જ શાંતિથી શરીર છૂટવા દેવું જોઈએ. પછી એમણે અગ્નિદાહ માટે પણ એમ કહ્યું કે છેલ્લે તમારા હાથે અગ્નિદાહ અપાવવો જોઈએ, એમાં પણ મેં ના પાડી, કારણ કે મારો અંદરનો ભાવ એવો છે કે મારાથી મોટો ભાઈ રશ્મિન દ્વારા અગ્નિદાહ અપાય,
એનું એક કારણ એટલું છે કે રશ્મિની કેવી કેવી જાતની પ્રકૃતિ કે હું હોઉં તો એ પડદા પાછળ જતો રહે, એ ના આવે બહારે, બરાબર, બધા બધી જ રીતે એ એની બંસી મારા કરતાં સારી વાગતી હોય તો એ મારી હાજરીમાં બંસીને વગાડે, એ સુંદર કવિતાની રચના કરી હોય તો એ બંધ રાખે, કોઈને બતાવે નહીં, તો હું એને ખોલવા માંગુ છું, આ મારો ભાવ છે. તો મારો ભાવ એમ છે કે રશ્મિન દ્વારા અગ્નિદા અપાય, આ ભાવાત્મક વાત છે, જરૂરી નથી કે રશ્મિન જ આપે. હું તો એમ કહું છું જો ભાનુ તૈયાર થાય ને ભાનુ આપે તો એ બહુ સારી વસ્તુ છે, બરાબર, ભાનુ પણ આપી શકે, અગ્નિદા રશ્મિન આપે કે ભાનુ આપે કે કોઈ પણ આપે, એ ભાવાત્મક વાત છે. પણ છેલ્લું મારું માર્ગદર્શન એવું છે કે આ શરીર આવી રીતે છેલ્લે ખસેડાય નહીં, અને એનું વિજ્ઞાન આ છે કે જે આત્મિક તરંગો છે એ ખૂબ શાંતિથી છૂટવા જોઈએ, કારણ કે આ કોઈ ઔપચારિકતા નથી. મારી માં છે એને હું પ્રત્યેક ક્ષણ મારી અંદર માં જ બેઠેલી છે, છતાં હું જોઉં છું કે મારી માની વિદ્યુત છે મારી અંદર સમાઈ રહી છે. હવે હું જે વાત કરું છું એ આગળ હું તમને નૃત્ય સુદર્શનમ પ્રક્રિયા જ્યારે હું ડિટેલમાં લઈશ હું તમને વાત કરીશ, તમે પોતે જોશો જ્યારે મારું માનું શરીર સંપૂર્ણ છૂટી જશે, પૂરેપૂરું નીકળી જશે નૃત્ય સુદર્શનમ પ્રક્રિયામાં, જ્યારે હું સ્ત્રી સ્વરૂપ ધારણ કરીશ, માતાજીનું સ્વરૂપ છે, રાધા છે, મીરા છે, અથવા કોઈ પણ સ્ત્રી સ્વરૂપ જ્યારે હું દર્શનમાં લાવીશ, તમે પ્રત્યેક દિવસે, તમે આજે પણ જોજો, પ્રત્યેક દિવસે સ્ત્રી સ્વરૂપની ગરિમા, એની તેજસ્વીતા, એ સમયે એનો ચોક્કસ સમય છે, એ સમયે તમે જોજો કે જ્યારે માં પૂરી છૂટી ગઈ, એ પછીના દિવસોમાં તમે મારું જે સ્ત્રી સ્વરૂપ છે હું માતાજી પ્રગટ કરું છું જે સમયે, એ સમયે તમે મારું સ્વરૂપ જોજો, શરીર જોજો. તમે જે હું વાત કહું છું કે મારી માં મારામાં સમાઈ રહી છે, એ તમે આ ઘટના નૃત્ય સુદર્શનમમાં જોઈ શકશો. પછી કેટલીક અગત્યની વાત મૃત્યુ સમય માટેની, એમાં છે શોક લાગવો. મેં તમને મારી વાત કરી હશે કે મારા પિતાજી જ્યારે મૃત્યુ પામ્યા, મને કોઈ માર્ગદર્શન નહોતું, પણ જે મારી પોતાની જ અંતરનિરીક્ષણની પ્રક્રિયા હતી, તો મને એ સમયે લગભગ હું ગણતરી કરું તો 8 કલાક લાગ્યા મને મૃત્યુનું જ્ઞાન પ્રાપ્ત કરતા, મૃત્યુ સાથે સંબંધિત જ્ઞાન પ્રાપ્ત કરતા અને સ્વસ્થ થતા. કે જે પહેલો આપણે જેને મેસેજ કહીએ, અંદરથી આત્મામાંથી તમને મેસેજ આવે જે તમને શાંત કરે, સ્થિર કરે. તમે ડગમગી ગયા હો જ્યારે, ત્યારે તમે ધીરજ રાખશો તો તમારો જ આત્મા ગુરુ છે, ગુરુ બહાર નથી. તમે મને પૂછો ને, બહાર છે ને એ ખાલી અરીસો જ છે, સાચો ગુરુ તમારા બધાની અંદર છે. હું તમને મારા અનુભવ ઉપરથી કહું, અને દરેકનો આત્મા છે, એની પાસે સત્ય છે, આત્મા સત્ય જ બોલે છે. પ્રતિક્ષણ આત્મા પ્રતિક્ષણ આપણને માર્ગ બતાવે છે કે આમ કરવાનું છે, પણ આપણે હજી આપણા પોતાના જવાબ જે અંદરથી સંભળાય છે એનાથી આપણે તૈયાર નથી. આપણા કાન, આંતરિક કાન છે, એ આપણે અંદર બેઠેલા પરમાત્માના જવાબને સાંભળવા, એના માર્ગદર્શનને સાંભળવા માટે તૈયાર નથી. એટલા માટે ધાર્મિક પ્રક્રિયાઓનો અર્થ જ એ છે કે આપણા કાન સાંભળતા થાય. ધ્યાન એટલા માટે છે કે તમે શાંત બેસો તો ખબર પડે પરમાત્મા અંદરથી શું બોલે છે. આપણો એટલો શોર બકોર છે કે આપણા પરમાત્મા આપણી અંદરથી બોલે છે, સાંભળી નથી શકતા. એટલે તમે મને પૂછો તો હું કહું ગુરુ આપણી અંદર છે, ગુરુ બહાર નથી. બહાર છે એ તો ખાલી એક અરીસો, કયો તો અરીસો, અથવા તમારી જ અંદર જે સત્ય છે એ સત્યની મોટા અવાજમાં, લાઉડસ્પીકરમાં જેમ કેમ બોલાય ને સંભળાય એ જ અવાજ છે. તો શોકનો સમય મારી રીતે, આજે આ જગત આપણે એમ કહીએ છીએ કે વૈજ્ઞાનિક રીતે આપણે આટલા આગળ વધી રહ્યા છીએ, હું તમને કહું તો ધાર્મિક રીતે શું કામ આપણે આગળ ન વધીએ, આપણે આગળનું શું કામ ન સમજીએ. આજે જે લોકો એડવાન્સ ફેમિલી છે, ભણેલા ગણેલા છે, જેને કાંઈ ખ્યાલ નથી એ લોકો એવામાં રહે એ બરાબર છે, અથવા જે લોકો આગળ કામ કરવા માગે છે, આગળ નીકળવા માગે છે, એ લોકો માટેનું મારું માર્ગદર્શન છે કે આજે આપણે આટલા બધા છીએ, દરેક એવો પ્રસંગ બને છે આપણામાંથી, સમજી લો અહીંયા કોઈ શરીર છોડી દે છે, તો દરેકનો શોકનો સમય અલગ છે. અને આજે આ જગત એ છે કે આપણે ઔપચારિકતા ન હોય, કોઈને રોવું આવે છે, કાલે પણ મેં આ વાત કરી, રોવું આવે છે, સહજ આવે, ના આવ્યું, હસું આવ્યું, ત્યારે જે સહજ પ્રક્રિયા બને છે એના ઉપર મારી દ્રષ્ટિએ વજન એને કેન્દ્રમાં લેવાવી જોઈએ. આગળ હું તમને મૃત્યુ સંબંધિત
રહસ્યો કહીશ, આત્માની ગતિ માટેના રહસ્યો કહીશ. અત્યારે તો આટલું કહી જ દઉં છું કે જેમાં દરેકનો શોકનો સમય, બહાર નીકળવાનો સમય અલગ છે. હું તમને મારા પિતાજીમાં મને 8 કલાક લાગ્યા, એના પછીના જે મૃત્યુ છે મને ક્ષણોમાં પાર કરી લીધું દુઃખ. એવી એવી જગ્યાઓ, એવી એવી એવા મૃત્યુ હતા કે જેમાં સમજી લો કે હું એક જગ્યાએ ગામમાં હતો, એમાં અમારા બે, મારી ઉંમર ત્યારે 23 વર્ષ, હું એ ગામમાં ગયો, જે છોકરાનું મૃત્યુ થયું એનું સેમ 23 ઉંમર, એના હાઈટ બોડી સેમ, માર જે મારા હાઈટ એ જ એની હાઈટ, મારું વેઇટ એ જ એનું વેઇટ, આખું ગામ છે ને એને આમ થોડીક મારી નવાઈ લાગે કે આ તમે બેઉ કાંઈ આમ એક જ છો. અને એનું એવું થઈ ગયું, એની કિડની ફેલ થઈ ગઈ એટલે એણે શરીર છોડી દીધું, મૃત્યુ થઈ ગયું એનું, એટલે આખું ગામ છે ને એ મને મને જ મારા ઉપર જ આમ જોયા કરે, મને કે સાવ તમારા જેવા જ આમ, એને કિડનીનું આમ થઈ ગયું. મારી બાને જ બીક લાગે કે અમે બેઉ સાવ સરખા બતાવે ગામ, એટલે મારી માને એ બીક લાગે કે મારા ઉપર આની કાંઈ અસર નહીં થાય ને. પણ એ બધા જે મૃત્યુ છે પછીના, મારે મારા પિતાજીના અવસાન પછીના મૃત્યુ, તો એમાં મેં જોયું કે સમય ઘટતા ગયા. જેમ કે 8 કલાક મને મારા પિતાજીમાં લાગ્યા, તો મારા કાકા જ્યારે શરીર છોડ્યું તો મને જરા એમ ન થયું કે કાકા, કારણ કે એની સ્થિતિ એટલી સારી ન હતી, શરીરની બહુ ખરાબ સ્થિતિ હતી. તો મને અંદરથી એમ થયું હાશ નીકળી ગયું, આ શરીર છૂટી ગયું, સારું થયું. પછી જે મારા કે જેની સાથે આંતરિક એટેચમેન્ટ હતા, મિત્રો સાથે, ને એમના સમાચાર મને મળ્યા કે આમણે શરીર આ રીતે, કોઈ ડૂબી ગયું પાણીમાં, મરી ગયો તારો આ મિત્ર. તો એ સમયના મેં જે મારા શોક હતા એ ઘટવા માંડ્યા. ત્યારે મને આ રહસ્ય ખ્યાલ નહીં. હવે તો હું તમને આ કહી દઉં કે તમારી જોવાની ક્ષમતા, અંદર જોવાની ક્ષમતા, તમારી દ્રષ્ટા શક્તિ, તમારી દ્રષ્ટા શક્તિ જેટલી પ્રબળ, સૂર્ય અંદરનો જેટલો ગરમ, તાવડી ગરમ, પાણીનું ટીપું પડ્યું કે બસ, બહારથી ગમે એટલા શોકમય સમાચાર આવ્યા, પણ તમારી જોવાની ક્ષમતા, તમારી દ્રષ્ટા શક્તિ જોરદાર, તો વિચાર જ છે, શરીરની સંવેદનાઓ જ છે, તમે બરાબર જોઈ તો સંવેદનાઓ સંતુલિત થઈ જશે. અસંતુલિત એટલા માટે થાય છે કે આપણે ખોવાયેલા છીએ વિચારમાં. અસંતુલિત શું કામ થાય છે? મૃત્યુમાં આપણે સ્વપ્નોમાં ખોવાયેલા છીએ, ઊંઘમાં છે આપણે. અને તમે જુઓ કે કેટલી વાસ્તવિક ઘટના છે મૃત્યુ. મૃત્યુને અવગણી ન શકાય. જેણે ઊંચા પ્રકારનું જીવન પ્રાપ્ત કરવું છે, જેણે બુદ્ધત્વ સમજવું છે, જેણે જીવનનું સત્ય સમજવું છે, આત્મદર્શન સમજવું છે, મૃત્યુને અવગણી ન શકાય. મૃત્યુ વાસ્તવિક સહજ ઘટના છે. અને આપણે હંમેશા એ જોવાનું છે કે આપણી દ્રષ્ટા શક્તિ કેટલી પાવરફુલ છે, દ્રષ્ટા શક્તિ કેટલી જોર પકડી રહી છે, કારણ કે આત્માનો સ્વભાવ છે નિરીક્ષણ કરવું. અંદરથી એક આંખ જો પ્રતિપલ જોવે છે, પ્રતિપલ, તો એ આંખની તેજસ્વીતા જેમ વધશે શોકનો સમય ઘટી જશે, શોક રહિત થઈ જશો તમે, શોક રહિત, કોઈ શોક ન લાગે. તમે જોવો મને અત્યારે કે મારી માં અંતિમ ક્ષણો, હું પરમ પ્રસન્નતા, હું એમ જોઉં છું કે આગળનું કયો નૃત્ય લેવું, કેવી રીતે પ્રાર્થના લેવી, કેમ અહીંયાનું વાતાવરણ ખૂબ જમાવું કે જેથી કરીને માં જે મારામાં સમાઈ રહી છે, બધાને જે મારાથી દૂર છે એનું પણ માર્ગદર્શન મળે, આખું જગત કલ્યાણ પ્રાપ્ત કરે, આખું જગત સત્ય સમજે. મારી આંતરિક ભાવના એ છે, જો આગળ કેમ વિકસે છે. ને કાલે પણ મેં વાત કરી કે જ્યારે પુત્ર ધર્મમાં કામ કરે છે ને માં છૂટે છે, તો માં પુત્રમાં જ સમાજ સમાવાની છે. જો પછી ધાર્મિક કામ કેમ ગતિ પકડે છે, એના રહસ્યો છે. અને જેણે પરમ આનંદિત જીવન પ્રાપ્ત કરવું છે, અને કયા જીવની ઈચ્છા નહીં, પરમ પ્રસન્નતા પ્રાપ્ત કરવાની કયા જીવની ઈચ્છા નહીં, તો એણે દુઃખના અંધકારમાંથી જરૂર નીકળવું પડશે, પીડા સંતાપના અંધકારમાંથી નીકળવું પડશે. કારણ કે જ્યાં સંતાપ પૂરો થાય છે ત્યાં પરમાત્મા ઉભો છે, જ્યાં પીડા પૂરી થાય છે ત્યાં પરમાત્મા ઉભો છે. અથવા તમે એમ સમજો, દુઃખ પીડા સંતાપ પરમાત્માની પીઠ છે. અને જેણે પાર કર્યા, તમે નાનું નાનું જોજો કે ખાલી તમને શરદી થઈ હોય ને તમે શરદી પાર કરશો તો તમે જ્ઞાન પ્રાપ્ત કરશો. તમે એવી પરિસ્થિતિ છે કે વિચિત્ર પરિસ્થિતિ છે તમારી સામે, દુઃખદ પરિસ્થિતિ છે, તમે ધીરજ રાખી પરિસ્થિતિ પાર થઈ તમે જ્ઞાનના સંપર્કમાં આવશો. અને જ્ઞાનનો અર્થ છે બે વિચાર વચ્ચેની જગ્યા. જેમ બે વિચાર વચ્ચેની જગ્યા વધતી જશે
એમ જ્ઞાન ઊંડાણ પકડતું જશે. જ્યારે એક વિચાર ન રહ્યો પૂર્ણ જ્ઞાન, જ્યારે પૂર્ણ શૂન્યતા છવાઈ ગઈ અંદર, પૂર્ણ અવકાશ, પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ ગયું, પરમ જ્ઞાન, કે પછી આ જગતમાં કાંઈ મેળવવાનું રહેતું નથી અને તમે એના યાત્રી છો. આજે તમે મારી પાસે બેઠા છો, કેટલાક મારાથી દૂર છે, તો મારું માર્ગદર્શન એ છે કે મૃત્યુનો પ્રસંગ, મેં મારા ભાઈ બહેનોને આ લેખિત મેસેજ આપ્યો છે અને બોલીએ દઉં કે મૃત્યુનો જે આ પ્રસંગ છે, જે મેં કર્યું છે, કોઈ પણ દુઃખનો પ્રસંગ હું મારા જીવનનો કહું કે પીડાનો પ્રસંગ કહું કે સંતાપનો પ્રસંગ કહું, નિરાશાનો કહું, હતાશાનો કહું, મેં એક એક ક્ષણ પીધી છે, એક એક ક્ષણ ચૂસો. તમને લાગે છે મૃત્યુનો પ્રસંગ દુઃખદ, કાંઈ દુઃખદ નથી, તમે ચૂસો, તમે સ્વીકાર ભાવમાં આવો કે ભલે જે બન્યું બન્યું, કુદરતની ઘટના છે, કુદરતે જે કર્યું, તમે સ્વીકાર ભાવમાં આવો. સ્વીકાર ભાવ આત્માનું લક્ષણ. તમે ઓન ધ સ્પોટ, એ સ્થાન ઉપર તમે પરમ દિવ્યતાના દ્વાર ખુલી જશે. મેં લખ્યું છે લોકોને કે તમે એ ક્ષણે તમે પૂરો અનુભવ કરો દુઃખનો, દુઃખને હાથમાંથી જવા ન દો. આ પ્રસંગ તમે ટાળ્યો, આગળ પ્રસંગ ઉભો છે. ફરીથી યાદ કરાવીશ, ઈસુ હંમેશા એના શિષ્યોને વાત કરતા, જે આજે બચી રહ્યું છે કાલે મરી જશે, સમજો આ ભાગ નાની. એટલે હું તમને કહીશ કે જે સત્યના માર્ગ ઉપર તમે મારી પાસે આવ્યા છો કામ કરવા માટે, એકે જવાબદારીથી બચજો નહીં. હું વારંવાર, હું ઘણીવાર, મારે આમ તમે મારા સંતાન છો, આમ પીડા સાથે હું કહીશ કે મારું શરીર છે ત્યાં સુધી હું તમને પરમ ધન આપી દઉં, પરમ ધન. મારા શરીર ગયા પછી નહીં, હું તમે, મારું શરીર છે ત્યાં સુધી જ હું તમને આપી દઉં. આ પૃથ્વીમાં અનેક જીવો છે, અનેક જીવો કે જેના માટે તમારે પણ કામ કરવાનું છે, જેમ આજે હું તમારા માટે કરું છું, એમ તમારે કાલે બીજા માટે કરવાનું છે. એટલે હું તમને એ જ કહું છું કે જે અહીંયા અભ્યાસ માટે આવ્યા છો પરમ મુક્તિના, તો તમે મને સમજજો, મારી પીડા સમજજો. તમારા માટે એક જ જવાબદારી, તમે ટાળો નહીં, તમે બચો નહીં, તમે એક દિવસ પ્રગાઢતાથી જીવો. અને હું હંમેશા તમને વાત કરું છું, આત્માને લંબાઈ સાથે લેવા દેવા નથી. લંબાઈ છે એ શરીરનો ભાગ છે, પહોળાઈ મનનો ભાગ. પહોળાઈ મીન સંચય, ભેગું કરો રંજનનો ખડકલો, પહોળાઈ બરાબર, પહોળાઈ મીન્સ ભેગું કરું સંચય. હું હંમેશા રંજનને સવારે જ કહું ખડકલો. જીવતા જીવ આજે રૂપિયા ભેગા કર્યા છે શરીરમાં રૂપિયા, એને ખર્ચ કરવાનું છે. ફકીરાને વાસણમાં મદદ કરવાની છે, લીમડાને વાસણમાં મદદ કરવાની. ક્યાંય પણ એમ લાગે કે આ એકલો પડી જાય છે, જવાબદારીમાં ઘૂસી જાઓ. ચકી માતા ચકેશ્વરી, ડરવાનું નથી, ઘણા આવશે ઉત્પાત, એટલે તો નીચે રાખ્યા છે તમને, પાર કરો મારી હાજરીમાં. હા, ગાર્ગી ઉપર મને પૂરો વિશ્વાસ છે, ડરવાનું નથી. અને હું દરેક જણ સાથે છું, દરેક જણ, હું દરેક જણને સમજી શકું છું, એક એક જણ. પછી એક મૃત્યુ માટે એવી ધારણાઓ છે, હું જે મૃત્યુમાંથી પસાર થયો, કે જેનું શરીર છૂટી જાય પછી, એમ કે તમે પોતે આ અનુભવી એ શખ્સો. હું ઘણાને પૂછું, જેમ કે કોઈ એક મારી બહેનને જ પૂછું કે સમજી લે કે મારા બંને એવી મરી જાય છે, મૃત્યુ પામે છે, ને પછી એ જ રાત્રે આવે તો કે ના, તો ન ગમે. જેને જેને હું આ પૂછું ને, નજીક આવે ને પછી એને પૂછું કે તને આ તમારી પત્ની છે ને મરી ગઈ, રાતના તમારા પલંગ ઉપર આપીને, કે ના, તમે જોજો આ વાત કેમ ન ગમે. આજે મારી માં હું એમ કહું છું, મારામાં સમય રહી છે, હું પરમ પ્રસન્ન છું. બધું ખાલી મારી માની વાત, આવા આખા જગતમાં મારા એકની વાત નથી કરતો, તમારી સાથે અનેક જીવો જોડાયેલા છે, તમારા પાછલા જન્મોના દુશ્મનો, મિત્રો બધા. તમે જ્યારે ધ્યાનના અભ્યાસ માટે ક્યાંય પણ જાઓ છો કોઈ ગુરુ પાસે, ધ્યાનના અભ્યાસ માટે, મુક્તિના અભ્યાસ માટે, તમારે આ રહસ્ય સમજવા જેવું, બધા જૂના પાછળના મિત્ર. હું તમને કહું, તમે જે પ્રાણી યોનિમાં જે સ્ત્રીઓ સાથે સ્ત્રૈણ સંબંધો હતા, પુરુષ સાથેના સંબંધો હતા, બધી જ યોનિઓમાં તમે જ્યાં જ્યાં રહ્યા છો, બધા જ જીવો જ્યારે તમે ધ્યાનમાં ઉતરો છો, ખેંચાય છે પોતે પોતે. ને આવા સ્થાન ઉપર તમારા બધા જ જે જૂના છે, મિત્રો દુશ્મન,
એ મળવાની સંભાવના છે. તો જેને સત્યના ઉપર કામ કરવું છે એને તો આ વાતથી સમજવું પડશે કે ભૂત પ્રેત શું છે. આગળ આપણે ડિટેલમાં જોશું, પણ આજે હું તમને કહું એમાં ડરવા જેવું નથી. એક તો માનસિક ભય છે, કેટલાક ચોક્કસ આત્મા છે, પ્રેતાત્મા એ છે, ગતિ ન કરી શકેલા આત્માઓનો ભટકાવે છે, બધું છે, વિજ્ઞાન છે એનું. પણ એમાં કોઈ ડરવાની જરૂર નથી. આપણે બહુ ભયભીત થઈ ગયા ભૂતથી. મને મારો ભાઈ ઘણી વાર હસો આવે, મને કે બધા એમ કે રાત્રે ડોશી આવશે. હવે એને કે એ કે સવારે ડોશી આવે તો આપણું શું બગાડી લેવાની, કે રાતના ડોશી દેખાય. અમે નાના હતા ને, મારો મોટો, મારાથી મોટો ભાઈ રશ્મિન મને એમ સમજાવે, અમે બધે ભૂતની ને એવી વાત હોય ને કે રાતના ડોશી છે કાળા કપડાં પહેરીને. મને કે તું મને વિચાર કે દિવસે કાળા કપડાં પહેરેલી ડોશી આવી તારી સમય તારે શું કરી લેવાની આ, તો રાત્રે કાળા કપડાં પહેરીને ડોશી આવી તી તારે શું કરી લેશે. મને ત્યારે બહુ હસું આવતું કે વાત સાચી. પછી ઘણી વાર શું છે કે સમજી લો કે આપણે જ્યારે આપણે શું કરીએ છીએ, હંમેશા કહું છું માણસ જીવન ચૂકે છે જીવવાનું. તમે જ્યારે જીવન હાથમાં છે જેનું જે કરવું છે કરી જ લો, શું કેમ ટાળો છો, જેનું જે કરવાનું છે કરો. પછી અંતિમ ક્ષણે દોડા દોડીને ઔપચારિકતાને એનો કોઈ અર્થ નથી. એટલે પછી ઘણાને શું થઈ જાય કે ડર રહી જાય કે આપણે આનું કર્યું નહીં, સાસુનું કર્યું નહીં, સસરાનું કર્યું નહીં, માનું કર્યું નહીં, બાપનું કર્યું નહીં, છોકરાનું કર્યું નહીં, છોકરીનું કર્યું નહીં, ભાઈનું કર્યું નહીં, બેનનું કર્યું નહીં, અને હવે એનો આત્મા છૂટી ગયો મને હેરાન કરશે. તો એના માટેની એક વસ્તુ કહું, આ ભય છે, આપણા ભય છે જે આપણે નથી કરી શક્યા. એના મૃત્યુ પછી ભય પકડે આપણને કે હવે એનો આત્મા ભટકીને મને હેરાન કરશે. તો હવે આમાં સમજવા જેવું છે કે સમજી લો કે એક આત્માને તમારી મદદની જરૂર છે, કે તમારી એને હેલ્પ જોઈએ છે. ચોક્કસ આવું બની શકે કે તમે રાતના સૂતા છો એ તમારો સંપર્ક કરી શકે એકાંતમાં. તો આ પ્રકારનો જ્યારે સંપર્ક હશે કે એની મદદની જરૂર છે, તમને વારંવાર એક જ સ્વપ્ન આવશે, વારંવાર સ્વરૂપે દેખાશે અને સ્વપ્ન એક જ રહેશે. સડન અને સ્પષ્ટ કહેશે કે મને, હું આ જગ્યા ઉપર છું ને મને આ જોઈએ છે. હોય ના, તમે એમ કહો કે જીવ છે ને એ બહુ મોટી વસ્તુઓમાં નથી ચોટેલો. તમે જેમ ઊંડાણમાં જશો ને જીવ સાવ નાની વસ્તુમાં ચોટેલો. જો હું તમને મારા દાખલા નથી આપતો કે હું નાનો હતો તો જે નાના છોકરાઓ રમકડામાં અટકે એમાં હું નહોતો અટકેલો. ક્યારે મારું રમકડું કોઈ લઈ ગયું જે મારી સાથે હતા એ આજે એ લોકોને ખ્યાલ છે કે આ એવામાં નહોતો. તો હું ઠેરી, તમે વિચાર કરો કે ઠેરીઓ જે મને રમતાય ના આવડે એ ઠેરીને હું ખાલી ઢગલો કરીને ફેરવ્યા કરું, આમાં મારો જીવ અટકી ગયો. તો બહુ સુખ નાની વસ્તુમાં હોય. ઘણી વાર કોઈની એવી ઈચ્છા રહી ગઈ છે કે મારે આ ખાવું છે, તમને સ્પષ્ટ કહી દે કે હું આ વૃક્ષ આ જગ્યા ઉપર છું, આ વૃક્ષ પાસે છું, કે આ જગ્યા સાથે હું સંબંધિત છું, તમે મને આ વસ્તુ પહોંચાડો, કે મારે ભજીયા ખાવાની ઈચ્છા રહી ગઈ, કે આ જતું વસ્ત્ર મને પહોંચાડો. અને વારંવાર આવે સપનું, વારંવાર સળંગ, જેમ કે આજે આવ્યું કાલે આવ્યું પરમ દિવસે, એમ સળંગ રહે જ્યાં સુધી તમે અથવા બીજા કોઈના દ્વારા એ પૂરું થઈ ગયું તો એ તમારા સંપર્ક નહીં કરે, અલોપ થઈ ગયા. અને જો નહીં થાય તો એ તમારો સંપર્ક કરે. તમે કોઈ ડરવાની જરૂર નથી. આજે જેમ કે મને તમારી મદદની જરૂર છે ને હું કહું, આ જરાક સ્ટૂલ મને ખસેડી, તમે જેમ ખસેડી દો છો એમ એ આત્માને તમારા ઉપર ભરોસો છે, એ જીવને તમારા ઉપર ભરોસો છે કે આ મારું કામ કરશે તો એ તમારો સંપર્ક કરશે. અને તમે કોઈ પણ કામ કરો છો, કોઈ પણ કામ તમે જેમ તમારું ઊંડાણ પકડશો તમે સમજજો, ખાલી આપણે ભૌતિક મદદ નથી મળતી કોઈ પણ કામ માટે. શરીર સ્વરૂપી આત્માઓ તો મદદ કરે છે, જેમ કે અત્યારે મારું કામ ચાલે છે કે આપણું કામ ચાલે છે, આપણે બધા સાથે કામ કરીએ તો આપણા બધાના શરીર તો કામ કરે છે. મારું કોઈ કામ છે તો તમારું આખું શરીર મારા માટે તૈયાર છે મારું કામ કરવા માટે. એવી રીતે કેટલાક એવા આત્માઓ છે આજે આ પૃથ્વી ઉપર કે જે હજી પ્રગટી નથી શક્યા, જાગૃત આત્માઓ, કેમણે હજી યોગ્ય શરીર નથી મળ્યું પ્રગટ થવા માટે. હવે જે આવી પ્રક્રિયાઓ ચાલે છે, આપણે કોઈ પણ વિધાયાત્મક પ્રક્રિયા કરીએ છીએ, દરેક જીવને મદદ કરવાની પ્રક્રિયા કરીએ છીએ, તો હું તમને કહું કે જે તમને બારે દેખાય છે મદદ એ ખાલી 1% છે. 99% જે મદદ છે એ અશરીરી આત્માઓની મદદ છે, એ પ્રેરણાત્મક સ્વરૂપે આવે. સમજી લો કે તમે અત્યારે
મારું એક કામ છે કે હું એમ કહું છું મારે નટરાજ મંદિરમાં આમ ઉટલો બાંધવો છે, અને આમાંથી કોઈ તૈયાર થાય છે કે હા અમે બાંધવા તૈયાર છે, તો આ ખાલી એકલા નથી. આ જે વિધાયક આત્માઓ છે એ એને ફોર્સ આપે છે, વિધાયાત્મક આત્માઓ એના સંપર્કમાં આવે છે, એને પ્રેરણા આપે છે કે તમે કરો આ કામ, અમે તમારી સાથે છીએ, અને તમે જોજો. તમે આ રહસ્ય એટલા માટે બોલું છું કે જીવતા જાગતા આખા દિવસમાં અનેક પ્રસંગો આવા બને છે. હું તમને કહીશ કે પરમાત્મા એટલે તમે શું સમજો છો, કેટલો ઉદાર પરમાત્મા. હું એમ કહું છું, અને આ હું ઓછું કહું છું, હું એમ કહું છું મારા દર્શન પ્રમાણે કે પ્રત્યેક દિવસે, પ્રત્યેક દિવસે પરમાત્મા આ પૃથ્વી ઉપરના દરેક જીવને એક ખાસ ભેટ આપે છે. ભેટ એટલે આપણે શું છે, આપણું મન થઈ ગયું કે ભેટ આવી જવી જોઈએ. કોઈએ સાડી આપી તો જ ભેટ કહેવાય, કોઈ મીઠાઈનું બોક્સ લાવ્યું તો જ ભેટ કહેવાય, કે કોઈ કોઈ વસ્તુ આપણે આપી ગયું તો જ ભેટ કહેવાય. એ ભેટ નથી. જેમ તમે ઊંડાણ પકડશો તમે મારી વાત સમજશો. પ્રત્યેક દિવસે પરમાત્મા પ્રત્યેક જીવને અમૂલ્ય ભેટ ધરે છે. આ પરમાત્મા છે, એટલા માટે તો આટલું ખેંચાણ છે. જો તમે બધું છોડીને તમે આવી જાઓ છો કે ના અમને હવે પરમ સત્ય જ જોઈએ, કારણ કે એકે પાણી તમારી આત્માની પ્યાસ નહીં બુઝાવી શકે, એકે સુખ સંસારનું તમારી આત્માની પ્યાસ નહીં બુઝાવી શકે. આત્માની પ્યાસ બુઝાવવા માટે પરમાત્મા જ જોઈએ, એનાથી નીચેની કામના આવે, નીચેની શક્તિ કામના આવે. આ પરમાત્મા છે, અને આને પામવા તમે જઈ રહ્યા છો, આ રસ્તા ઉપર તમે ચાલી રહ્યા છો, તો તમને ખબર હોય છે કે તમારી ચાલ કેવી હોવી જોઈએ. એટલા માટે તો હું ક્ષેત્ર ઊભું કરું છું નૃત્ય અને સંગીતનું. જેને પરમાત્મા તરફ જવું છે એની ચાલ નૃત્ય સંગીત હશે જ, ને જો નૃત્ય સંગીત ન હોય તો તમે સમજો કે હજી તમે પરમાત્મા તરફ નથી જઈ રહ્યા. આપણે સૌ પરમાત્માના અસીમ સ્વરૂપને ઓળખવા માટે, સમજવા માટે, એના દર્શન કરવા માટે સમર્થ થઈએ, અને આપણે પરમાત્માના કાર્ય માટે, સત્યના કામ માટે, સર્વ જીવોના કલ્યાણ માટે આપણા જીવનની જે શેષ ક્ષણો છે એનો પૂરો રચનાત્મક ઉપયોગ કરીએ. એ ભાવના સાથે મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, બંનેને હું મારા હાર્દિક વંદન કરું છું. રજતગિરીવં
चारु चंद्रावतन सं रजत गिरिनिभं चारु चंद्रावतन सं रजत गिरिनिभं चारु चंद्रावतन सं ध्याय नित्यं महेशं ध्याये नित्यं महेशं रत्नाकल्पो ज्वलांगं रत्नाकल्पो ज्वलांगं परशुमृगवराभितिहस्तं प्रसन्नं रत्नाकल्पो ज्वलांगं परशुमृगवराभितिहस्तं प्रसन्नं रत्नाकल्पो ज्वलांगं परशुमृगवराभितिहस्तं प्रसन्नं ध्याये नित्यं महेशं ध्याये नित्यं महेशं पद्मासिनं समन्तासुत्तममर गणैर्व्याघ्रकृतिं वसानम् पद्मासिनं समन्तासुत्तममर गणैर्व्याघ्रकृतिं वसानम् विश्वाद्यं विश्ववन्ध्यं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रं विश्वाद्यं विश्ववन्द्यं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रं विश्वाद्यं विश्ववन्द्यं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रं ध्याये नित्यं महेशं ध्याये नित्यं महेशं ध्याये नित्यं महेशं कमलम
Thank you.
கழிக்கொடுத்தாம் கியாடுனா புனம் தர்ஷின சரணம் சரணம் கழிக்கொடுத்தாம் கியாடுனா புனம் தர்ஷின சரணம் சரணம் கழிக்கொடுத்தாம் கியாடுனா புனம் தர்ஷின சரணம் சரணம் கழிக்கொடுத்தாம் Thank you.